હવે અનુજની આ જ વાત આપણે જાણતા હતા એમ ગામની અંદર બધા કુટુંબમાં મોટા પરિવારની જેમ રહેતા હતા. અનુજની બહેનના લગ્ન પણ એ જ ગામમાં થયેલા. સારા અને ખરાબ સમયે બધા એકબીજાની મદદ કરતા. એ વખતે લગ્નો વડીલો દ્વારા ગોઠવવામાં આવતા હતા. હવે અનુજ મોટો થઈ ગયેલો, ખડતર યુવાન બની ગયો. તે પણ જાતે ખેતી કરવા લાગેલો, ખેતરમાં સખત મહેનત કરતો. બાજુમાં જે મોટી નદી આવેલી હતી નદીમાંથી માછલીઓ પણ પકડી લાવતો, મિત્રો સાથે જંગલમાં જતો, ત્યાંથી ફળ મૂળ ઔષધીય વનસ્પતિઓ એ બધું લાવી અને બાજુમાં નગર હતું ત્યાં વેચવા જતો અને તેમાંથી જે પૈસા મળે તેમાંથી તે પોતાનું ગુજરાન ચલાવતો. તહેવારો આવે ત્યારે અનુજ તેની ઉંમરના જે છોકરા છોકરીઓ હોય તેમની સાથે નૃત્ય ઢોલ વગાડી અને કરતો અને આનંદ મેળવતો. પણ એક દિવસની વાત છે, એક દિવસ એવું બન્યું કે એના ગામમાં સરકારી અધિકારીઓ આવ્યા. સરકારી અધિકારીઓ આવીને મુલાકાત લીધી. નાના છોકરા હોય તો પહેલી જ વાર એમની સાથે આવેલી પોલીસ જોઈ એટલે નાના છોકરાઓ તો એમની પાછળ પાછળ દોડવા લાગ્યા. ઘણા છોકરાઓ ડરી ગયા તો ઘરમાં જઈને ભરાઈ ગયા, કોઈ રડવા લાગ્યા. કર્મચારીઓ હતા એ ગામની આજુબાજુમાં આવેલી નદી, નદીની આજુબાજુ આવેલા ખેતરો જંગલો એ બધાનું ક્ષેત્રફળ માપવા લાગ્યા, લંબાઈ પહોળાઈ માપવા લાગ્યા. ગામના આગેવાનો અને વડીલોએ સભા બોલાવી એમને કહ્યું કે ભાઈ તમે કેમ અમારા ગામમાં આવ્યા છો. તો સરકારી અધિકારીઓએ કહ્યું કે અમારે તમારા ગામની અંદર બંધ નદી ઉપર મોટો બંધ બાંધવાનો છે. મોટો બંધ બાંધવામાં આવશે એટલે ઊંચી દિવાલ કરવામાં આવશે. દિવાલને કારણે એક તરફ પાણી ભરાઈ રહેશે અને પાણી ભરાઈ રહેવાને કારણે તમારું ગામ ડૂબી જશે પાણીમાં. તેથી તમારા ગામના લોકોએ દુબાણમાં તમારું ગામ આવે છે, તેથી આ ગામ છોડી અને સરકાર દ્વારા તમને જે જગ્યા આપવામાં આવે એ જગ્યાએ તમારે જતું રહેવાનું રહેશે. ત્યાં તમને બધી જ જવાબની સેવાઓ આપવામાં આવશે, રહેવા માટે ઘર જમીન રોજીરોટી બધું. ખેડી ગામના લોકોએ સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું કે બાપ દાદાઓ વર્ષોથી જે ગામ રહેતા હતા એ ગામને છોડીને અમને જવું પડશે. અનુજના માતા પિતા અને ગામના બીજા વડીલો કે બીજા લોકો હતા તેમને આ ગામ છોડવાથી ખુશ હતા નહીં. પણ જે જુવાન હતા, અનુજ જુવાન હતો, ખડતલ હતો. પહેલાં તો આ વાત ગામ છોડવાની વાત સાંભળી એ પણ ગભરાઈ ગયો, પરંતુ પછી ધીરે થોડી થોડી જ્યારે એને વાત સમજાઈ ત્યારે એ ઉત્તેજિત થઈ ગયો અને પછી મનમાં વિચારવા લાગ્યો કે હવે તો મારે લગ્ન કરવાની ઉંમર થઈ. લગ્ન થઈ ગયા પછી તેની પત્નીને તે નવા ગામના ઘરમાં લઈ જશે. એ ઘર એવું હશે કે ત્યાં એક બટન દબાવશે તો અજવાળું થશે એટલે કે લાઇટો હશે, ઘરમાં નળ ખોલશે તો પાણી આવી જશે એટલે નદીએ પાણી કૂવા નદી કિનારે કે કૂવા ઉપર પાણી ભરવા જવું નહીં પડે, ઘરે નળથી પાણી આવશે. શહેરમાં ફરવા અને નવી જગ્યાઓ જોવા માટે બસમાં બેસીને ફરવાનું રહેશે, ગામડાની જેમ ત્યાં ચાલતા ચાલતા ફરવું પડશે નહીં. જ્યારે બાળકો આવશે તેઓ મોટા થશે તો તે પોતાના બાળકોને શાળાએ પણ મોકલશે, તેમના બાળકોને તેમના જેમ અભણ રહેવા દેશે નહીં. ભણેલા ના હોય એને કહેવાય અભણ. તો આ બધા એને દિવા સપનો જોવા લાગ્યો. હવે અનુજભાઈ જેમ હમણાં કહ્યું તેમ આગળ આવી ગયું કે અનુજ એમના દીકરા કૌશલની રાહ જોઈને બેઠા હતા. એ સિંદુરી ગામમાં એક દિવસે કંઈક કામ પડ્યું હશે તે બહાર ગયો. ઉનાળાના દિવસ ઋતુ હતી, બપોરનો સમય હતો. તડકામાં ચાલતો ચાલતો એ ચાલતો ગયો હતો. પાક્કા ડામરના રસ્તા હતા તેથી તેના પગ દાઝી રહ્યા હતા. એને આરામ કરવો હતો પણ દૂર દૂર નજર કરી તો એને ક્યાંય કોઈ પણ પ્રકારનું વૃક્ષ તો દેખાયું નહીં. જ્યાં જુઓ ત્યાં બસ ઘર અને દુકાનો. અનુજ ચક્કર આવવા લાગ્યા, તડકા સખત ગરમીને કારણે ગરમ હોવાથી એને ચક્કર આવવા લાગ્યા. અનુજે દવા ખરીદી દુકાનેથી, પછી ઘરે જ રસ્તે પાછો આવતો હતો તો પીઠ ઉપર એને એક જૂનું ટાયર આ રહીએ એની પીઠ ઉપર એક જૂનું ટાયર. આ દિવસોમાં તેણે શું કર્યો, ચૂલો રબરના જૂના ટાયરના ટુકડાઓથી સળગાવવો પડ્યો. એને યાદ આવ્યું કે જ્યારે ગામમાં રહેતા હતા ત્યારે તો જંગલના સૂકા લાકડામાંથી ચૂલો સળગાવતા હતા, શહેરમાં આવ્યો છે ત્યારે એને જૂના ટાયરના નાના ટુકડાઓથી હવે ચૂલો સળગાવવો પડે છે. ઝડપથી આગ લાગી જાય છે, બળતરનું લાકડું એને મળતું
નથી, એમાંથી સખત ગંધ આવે છે અને ભયંકર ધુમાડો થાય છે. હવે એ લોકોને એમને ક્યાં મૂકવામાં આવેલા, તો બાજુમાં આવેલું એક સિંદુરી ગામ હતું. ખેડી ગામના લોકોને સ્થળાંતર ક્યાં કરાવવામાં આવેલું હતું, બાજુમાં આવેલા સિંદુરી ગામમાં. હવે દરેક વસ્તુ ખરીદવા તે દવા હોય, ખોરાક હોય, શાકભાજી હોય, બર્તન માટેના લાકડા હોય કે પ્રાણીઓનો ખોરાક હોય, બધા માટે એમને ત્યાં બાજુના ગામમાંથી ખરીદી કરવા જવું પડતું. ફક્ત પૈસા ખરીદવા ખર્ચ કરવો પડતો. કેરોસીન ખરીદવું હવે એમને પોસાય એમ નહોતું, એ જમાનામાં કેરોસીન વપરાય, અત્યારે આપણે ગેસ આવી ગયા. અનુજ ઘરે પહોંચ્યો તો પતરાના છાપરાવાળું એનું ઘર હતું. એ પતરાના છાપરા ઉનાળાની સખત ગરમીના કારણે બધીની જેમ ગરમ થઈ ગયેલા હતા. અનુજની પત્નીને પણ તાવ આવતો હતો. તેની દીકરી જીયા અને તેનો ભાઈ કૌશલ એને ખોડામાં સુડાવેલા હતા. એને ઘરમાં કોઈ વડીલ હતું નહીં હાજરમાં. અનુજના માતા પિતા ખેડી ગામ છોડવા તૈયાર નહોતા, એટલે ખેડી ગામ છોડવાનું આવ્યું ત્યારે તેઓ નામથી જ તેઓ ત્યાં જ મૃત્યુ પામેલા. એટલે અનુજ અને તેની પત્ની બે બાળકો સાથે તેઓ સિંદુરી ગામ રહેવા આવેલો. સિંદુરી ગામમાં 8-10 જ પરિવારે હતા હતા, પણ એમાં પોતાનું અનુજનું કહી શકાય એવું કોઈ હતું નહીં. આખું ગામ છૂટાછવાયા ગામોમાં ફેલાયેલું હતું. લોકોને જ્યાં જગ્યા આપવામાં આવેલી ત્યાં બધા પોતાના પરિવાર સાથે રહેતા. અનુજે સપનામાં પણ વિચાર્યું નહોતું કે વીજળી તો હશે પણ થોડા સમયમાં જતી રહેશે, વીજળીનું બિલ પણ ચૂકવવું પડશે, નળ તો હશે પણ પાણી આવતું હશે નહીં, આવી બધી પતરાવાળી રૂમ હશે, પ્રાણીઓને રાખવા માટેની કોઈ જગ્યા નહીં હોય. જમીનનો એક નાનો ટુકડો આપ્યો હતો પરંતુ તે ખેતી લાયક નહોતો, તે પથ્થરોથી ભરેલો હતો. અનુજ અને તેનો પરિવાર સખત મહેનત કરતા પરંતુ ખેતરમાં કંઈ અનાજ ઉગાડી શકતા નહીં. મોગા ભાવનું બિયારણ લાવવું પડતું, ખાતર પણ લાવવા માટેના પૂરતા પૈસા નહોતા. ખેડીમાં લોકો વારંવાર ક્યારેય બીમાર પડતા નહોતા, પણ સિંદુરી ગામમાં આવીને તો તેઓ વારંવાર બીમાર પડવા લાગ્યા. છોડમાંથી દવા બનાવે તેવા ઔષધિઓ, ખેડી ગામ તો જંગલો વચ્ચે આવેલું હતું, ત્યાં ઔષધિઓ લાવીને દવા બનાવતા, પણ સિંદુરી ગામમાં તો આવું કંઈ હતું નહીં. ત્યાં તો પૈસા ખરીદી અને દવા લાવવી પડતી. સિંદુરીમાં હોસ્પિટલ તો હતી પરંતુ ડોક્ટર મળવા ખૂબ મુશ્કેલ હતા અને દવાઓ પણ પૂરતા પ્રમાણમાં મળતી નહોતી. શાળાઓ હતી પણ ખેડી ગામના શિક્ષકો જે હતા બાળકોની સંભાળ રાખતા હતા, એવી સંભાળ આ સિંદુરી ગામમાં કોઈ રાખનારું હતું નહીં. ખેડી ગામમાંથી આવેલા નવા અને સિંદુરી ગામના લોકો એવા હતા કે ખેડી ગામમાંથી જે લોકો નવા રહેવા આવેલા હતા તેઓનું તેમણે ક્યારેય સ્વાગત કરેલું નહીં, કેમ કે એમની ભાષાની રહેણીકરણી જુદા હતા. તેથી ખેડી ગામના લોકો એવું કહેતા કે આ વર્ણનોતરા મહેમાન આ ક્યાં આપણા ગામમાં આવ્યા, આવા મહેણા મારી અને તેઓની મજાક ઉડાવતા હતા. હવે આ રીતે અનુજ સિંદુરી ગામમાં થોડા વર્ષો સુધી રહ્યો. બાળકો ધીરે ધીરે મોટા થવા લાગ્યા. અનુજનું મન હજુ સિંદુરીમાં રહેવા માનતું નહોતું, એને તો પોતાનું જૂનું ખેડી ગામ જ યાદ આવતું હતું.